મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલ ને ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો સૌથી પેલા બાઉલમાં એક કપ રાગીનો લોટ લઈશું રાગીનો લોટ તમને આસાનીથી થી માર્કેટમાં મળી જશે રાગી ખાવામાં ખુબ જ હેલ્ધી હોય છે આ નાના દેખાતા રાગીના દાણા ગુણોનો ખજાનો છે ખાસ તો તે ગ્લુટન ફ્રી હોય છે સાથે તેમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે રાગી આપણા હાડકાને મજબૂત બનાવે છે ડાયાબિટીસના પેશન્ટને તો ખાસ ખાવી જ જોઈએ નોર્મલ રોટલી કરતાં રાગીનો લોટ મિક્સ કરીને રોટલી ખાવાથી ખૂબ જ બધા ફાયદા થશે અને હા જો તમે વેઇટ લોસ કરવા ઈચ્છો છો તો તેના માટે તો રામબાણ ઈલાજ છે આ પ્રોટીનથી ભરપૂર હોય છે સ્કીન માટે પણ રાગી ખૂબ જ સારી છે રાગીના તો અગણિત ફાયદા છે તો તમારા બાળકોને તો આ જરૂર ખવડાવજો હવે તેમાં અડધો કપ રવો યા સૂજી ઉમેરીશું મેં અહીંયા બારીક રવાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે એટલે કે જાડો રવો હોય તો તેને મિક્સર સાથે એક કપ દહીં ઉમેરીશું આજ કપ થી અડધો કપ પાણી ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરીશું ગાંઠા ના રહે તે રીતે સ્મૂથ બેટર બનાવીશું થોડું વધારે ઘટ લાગે છે ફરી અડધો કપ પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું તમે તમારા ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો એટલે તમારી રેસીપી પરફેક્ટ બનશે અહીં અમે એક કપ રાગીના લોટની સામે અડધો કપ રવો એક કપ દહીં અને એક કપ પાણીનો ઉપયોગ કર્યો છે બસ આપણું બેટર બનીને તૈયાર છે આવી થિકનેસ હોવી જોઈએ હવે આને ઢાંકીને પંદર થી વીસ મિનિટનો રેસ્ટ આપીશું કારણ કે તેમાં આપણે રવો ઉમેર્યો છે એટલે તે ફૂલીને થોડો સોફ્ટ થઈ જાય બેટર રેસ્ટ કરે છે ત્યાં આપણે ઈડલી સાથે ખાવાની ટેસ્ટી એવી ચટણી બનાવીશું તો તેના માટે મિક્સર જારમાં અડધો કપ લેલા નાળિયેરનું છીણ લઈશું જો તમારી પાસે ફ્રેશ નાળિયેરનું છીણ ના હોય તો તમે સુકેલા ટોપરાનો પાવડર કે છીણ પણ લઈ શકો છો સાથે બે ચમચી સિંગદાણા લઈશું બે ચમચી ડાળીયા ની ડાળ લઈશું બે લીલા મીડિયમ તીખા મરચા અડધો ઇંચ આદુના ટુકડા લઈશું એક મોટી ચમચી આંબલી પલ્પ ઉમેરીશું તેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સ્વાદ અનુસાર મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને તેને પીસી લઈએ બસ આપણી પેસ્ટ બનીને ને તૈયાર થઈ ગઈ છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું બે ચપટી હિંગ એક ચમચી અડદની દાળ એક ચમચી ચણાની દાળ સારી રીતના મિક્સ કરીશું થોડી ક્રંચી થાય ત્યાં સુધી બસ દાળનો થોડો લાઈટ ગોલ્ડન કલર થઈ ગયો છે હવે એક લાલ સૂકું મરચું નાખીશું થોડા ફ્રેશ મીઠા લીમડાના પાન નાખીને મિક્સ કરીશું વધારે નથી પકાવવાનું બસ ગેસની ફ્લેમ બંધ કરીને આ વઘારને અડધો બેટરમાં અને અડધો ચટણીમાં નાખીશું આ લાલ સૂકું મરચું છે ને તેને ચટણીમાં નાખીશું બાકીનો અડધો વઘાર છે તેને બેટરમાં નાખીશું પહેલા ચટણીને મિક્સ કરીશું બની છે ને એકદમ સરસ ચટણી હવે તેને સાઈડ પર રાખી દઈએ હવે વઘારને બેટરમાં મિક્સ કરી દઈએ હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરીશ વઘારથી ઇડલીનો ટેસ્ટ બે ગણો વધી જશે જો તમારે વઘાર ના કરવો હોય તો વઘાર વગર પણ તમે ઈડલી બનાવી શકો છો એક કે આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છીએ ઇડલી પણ એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે રીતના મિક્સ કરી લીધું છે બેટરની થિકનેસ પરફેક્ટ આવી જ હોવી જોઈએ વધારે પતલું પણ ના હોવું જોઈએ કે વધારે ઘટ પણ ના હોવું જોઈએ ઈડલી બનાવવા માટે મેં ઈડલીનું મોલ્ડ લીધું છે તેને તેલથી ગ્રીસ કરી લઈએ પછી રાગીના બેટર ને મોલ્ડમાં નાખીશું ગરમ થવા માટે રાખી દીધું છે તમે જોઈ શકો છો પાણી સારી રીતના તેમાં રાખીને તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર દસ થી બાર મિનિટ પકાવીશું બાર મિનિટ જેવું થયું છે તો ઈડલીને જોઈ લઈએ તો એકદમ સરસ ફૂલી ગઈ છે

તો બધી ઇડલી ને કરી લઈએ એટલી સોફ્ટ બની છે ને રૂ જેવી સરસ તો તેને કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું બધી જ ઇડલીમાં સરસ જાળી પડી છે બહુ જ હેલ્ધી ટેસ્ટી છે તો તમે લંચમાં ડિનરમાં યા હલકી ફુલકી ભૂખમાં યા સવાના નાસ્તામાં બનાવીને સર્વ કરી શકો છો બહુ જ હેલ્ધી છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી છે હું તમને તોડીને બતાવું અંદર સુધી સરસ ખૂબ થઈ ગઈ છે અને જાળીદાર પણ છે ચટણીની સાથે તેનો ટેસ્ટ બે ગણો વધી જશે તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ